नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय संस्कृत नी अंदर गया वीडियो नी अंदर आपने जे सातमू प्रकरण छे सूक्तयः एटले कि सुवचनो साहित्यमां जे सूक्तिओनो खजानो छे। सूक्ति एटले के सुंदर रीते बोलायेलू वचन, जेने आपणे सुभाषितो पण कहीए छे। तो आ सुभाषितनो जे एक प्रकार छे, जेना विषे आपणे गया वीडियोमां भण्या हता, बराबर छे। जेमां आजे एक वखत आपणे एनुं थोड़ू रिविजन करी लईए, पछी स्वाध्यायना प्रश्नोना जवाब जोईशुं, बराबर। मैं तमने कह्युं ए प्रमाणे के संस्कृत साहित्यमां सूक्तिओनो खजानो छे। सूक्ति एटले सुंदर रीते बोलायेलू वचन, जे सुभाषितनो एक प्रकार छे। सूक्तिना जे नाना नाना वाक्यो, अहींया केटला नाना नाना वाक्यो छे, परंतु एनो अर्थ घणो विशाळ होय छे। आवा वाक्योमां रहेला विचारो जीवनमां आपणने पथદર્શક बनी रहे छे। संस्कृत साहित्यरूपी सागरमां ठेर ठेर पड़ेला आवा अमृत मौलिक रूप सुंदर वाक्योमांथी अहीं केटलाक सूक्ति रूपे आपवामां आवेला छे, बराबर छे। जेमां आपणने सात जे वाक्यो छे, बराबर, एने आपणे समझूती श गया विडियो में आप समझ्या था, जेमा पहलू छे ज्ञान भार क्रिया विना, बराबर। तो क्रिया विना ज्ञान भाररूप होय छे। जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी, जननी अने जन्म भूमि माता ने मातृभूमि स्वर्ग करता पण वधारे महान होय छे, बराबर छे। त्रीजू आप्युं छे आपदी मित्र परीक्षा, एटले के आपत्तिना समयमां मित्रनी परीक्षा थाय छे। पछी छे श्रद्धावान लभते ज्ञानम, तो श्रद्धावान व्यक्ति ज ज्ञान मेळवे छे। पछी छे बुद्धिश्य बल तस्य, एटले के जेनी पासे बुद्धि छे तेनी पासे बळ छे। संघे शक्ति कलो युके, कलयुग में संगठन में शक्ति छे। शरीर माध्य खलु धर्म साधनम, एटले के खरेखर शरीर धर्मनु पहलू साधन छे, बराबर। तो एमां आपणने शब्दार्थ आपेला छे, बराबर छे, ए तमारे नोटबुक में लखवाना छे। सॉरी, गया वीडियो में आपणे जे सूक्तिनी अंदर छे अमुक शब्दों लखाया था, छतां पण तमारी टिप्पणी में आपेला बधा शब्दार्थ लखी काढवाना, बराबर। स्वाध्याय जोईए आपणे के स्वाध्यायनी अंदर आप्युं छे कि प्रश्न नंबर एक नीचे आपेली सूक्तिओ पूर्ण करो, तो एमां तमारे आ सूक्ति पूरी करवानी छे। तो अहींया ज्ञान भार क्रिया विना आवशे। बीजी सूक्ति छे मित्र परीक्षा, तो ए कई छे, त्रीजी छे। तो आपदी मित्र परीक्षा એ સુંગતી પૂર્ણ કરવાની છે, બસ એ ચોપડીમાં પણ કરવાની અને નોટબુકમાં પણ કરવાની છે। અહીંયા આગળ પણ આપી છે 3, 4 અને 5, એ અંદર સુક્તયમાંથી જ પૂછાયેલી છે, તો એમાંથી જોઈને તમારે ચોપડીમાં પણ પૂરી કરવાની અને નોટબુકમાં પણ લખવાનું છે। પછી છે આવી અન્ય ત્રણ સુંગતીઓ શોધીને, બરાબર છે। અહીંયા આપી છે કે આવી અન્ય ત્રણ સૂક્તિઓ શોધીને લખો, જે તમારે ચોપડીમાં અને નોટમાં બેમાં લખવાની રહેશે। તો પહેલામાં હું બોલું એ પ્રમાણે તમારે લખતા જવાનું છે। પહેલામાં લખો અહિંસા પરમો ધર્મ। જો તમારે આપણે ઉપર જે છે ને નાની એ જે નાની સૂક્તિ છે એ જ પ્રમાણે લખવાની છે, નાની જ આવશે ત્રણ। પહેલામાં લખો અહિંસા પરમો ધર્મ, ધર્મ અહિંસા પરમો ધર્મ, બરાબર। અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે, કૌંસમાં ગુજરાતી લખી કાઢો, અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે। બીજું ગુણાહ વિનયેન શોભંતે, ફરી બોલું છું, લખો બીજી પંક્તિ ગુણાહ વિનયેન શોભંતે, કૌંસમાં ગુજરાતી, ગુણો નમ્રતાથી શોભે છે, અને કૌંસ પૂરો કરો। પહેલું શું લખ્યું? અહિંસા પરમો ધર્મ, અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે। બીજી ગુણાહ વિનયેન શોભંતે, ગુણો નમ્રતાથી શોભે છે,
ત્રીજી પંક્તિ યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. દેવતાની પાછળ બે ટપકા લગાવજો. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. થઈ ગઈ ત્રણેય પંક્તિ. આ છેલ્લી જે પંક્તિ હતી એનું ગુજરાતી લખો. જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવો વાસ કરે છે. જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવો વાસ કરે છે. બરાબર. તો અહીંયા ચોપડીમાં લખાઈ ગયું એ પ્રમાણે તમારે નોટમાં લખવાનું. પછી છે ત્રીજી. શ્રદ્ધાવાન ત્રીજો પ્રશ્ન છે. શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ સુમતીને સમજાવો. તો એનું ગુજરાતી શું કહ્યું હતું મેં તમને? શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ. એનું ગુજરાતી જે છે, શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે. બરાબર. સમજી લો પછી તમે લખજો એને. શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે. એટલે કે પ્રસ્તુત જે સુક્તિ છે એમાં જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રદ્ધાની આવશ્યકતા છે. બરાબર. ગીતાનો જે શ્લોક છે એનો એક અંશ છે, તેમાં કહ્યું છે કે શ્રદ્ધાવાળી વ્યક્તિ જ જ્ઞાન મેળવી શકે. બરાબર. એને બીજું કહે છે કે સંશયાત્મા વિનશ્યંતિ, એટલે કે સંશય ધરાવનાર વ્યક્તિનો વિનાશ થાય છે. બરાબર. એટલે કે જેને શંકા છે એ વ્યક્તિ કોઈ દિવસ સફળ થતો નથી. શ્રદ્ધા મનુષ્યને આંતરિક બળ પૂરું પાડે છે, એનામાં આત્મવિશ્વાસ જગાડે છે. બરાબર. શ્રદ્ધા દ્વારા અઘરું જ્ઞાન પણ મનુષ્ય સરળતાથી મેળવી શકે છે. મેં તમને એક ઉદાહરણ પણ આપ્યું હતું કે એકલવ્યમાં ગુરુ પ્રત્યેની શ્રદ્ધા હતી માટે તે જ્ઞાન પ્રાપ્ત કરી શક્યો હતો. આમ જીવનમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મનુષ્યે શ્રદ્ધા કેળવવી જરૂરી છે. બરાબર. શ્રદ્ધાવાળી વ્યક્તિ જે છે એ જ જ્ઞાન મેળવી શકે છે. એનો અર્થ છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તો શ્રદ્ધાવાળી વ્યક્તિ જ જ્ઞાન મેળવી શકે છે. ખ્યાલ આવ્યો દરેકને? એમાં છે કે જન્મભૂમિ વિશે સુક્તિમાં શું કહેવામાં આવ્યું છે? તો પાંચ વાક્યો ગુજરાતીમાં આપણે લખવાના છે. જન્મભૂમિ, માતૃભૂમિ, જન્મભૂમિ જે સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે, ચડિયાતી છે, જે સુક્તયમાં આપ્યું છે. બરાબર. કયા સુક્તયમાં આપ્યું છે? જો અહીંયા બીજા નંબરના સુક્તયમાં. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરયસી. બરાબર. તો માતૃભૂમિ આપણી જે છે, જન્મભૂમિ જ્યાં આપણો જન્મ થયો છે, તે અને માતા જેણે આપણને જન્મ આપ્યો છે, એ બંને સ્વર્ગ કરતાં પણ વધારે મહાન એટલે કે ચડિયાતા છે. આ સુક્તિમાં જનની અને જન્મભૂમિ પ્રત્યેનો આપણો જે આદર ભાવ છે એ વ્યક્ત થયેલો છે. આપણે એના વિશે થોડાક વાક્યો હું તમને કહીશ જે તમારે લખવાના છે. બરાબર. જન્મભૂમિ માત્ર ધરતીનો ટુકડો નથી. જન્મભૂમિ તો ભાવનાનું અને શ્રદ્ધાનું માન તીર્થ છે. જન્મભૂમિ આપણને હવા, પાણી, અન્ન અને એક અનોખું આપણને એક વ્યક્તિત્વ આપે છે. બરાબર છે. આપણી જન્મભૂમિ આપણને સત્યમેવ જયતે, વસુધૈવ કુટુંબકમની ભાવના શીખવાય છે. તે રામકૃષ્ણ, બુદ્ધ, વિવેકાનંદ, ગાંધીજીના આદર્શો આપણને વારસામાં આપે છે. તે સીતા, સાવિત્રી, દ્રૌપદી જેવી નારીઓની સહનશીલતા તથા મર્યાદાના આપણને દર્શન કરાવે છે. આપણી જન્મભૂમિ વિવિધતામાં એકતા ધરાવે છે. અહીં બધા જ ધર્મ, જાતિ, જ્ઞાતિના લોકો ભેદભાવ ભૂલી સોંપીને રહે છે. આ જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. તેનું ઋણ મનુષ્ય ક્યારેય ચૂકવી શકતો નથી. આવી જન્મભૂમિનો પ્રેમ અને એનાથી પ્રાપ્ત થતો આનંદ કેવો હોય? સ્વર્ગ કરતાં પણ મહાન હોય છે. તો એ વાક્યો જે તમારે લખવાના
છે. ફરી એક વખત બોલું છું, લખવાનું હોય એ લખવાનું નોટબુકમાં. આ પ્રશ્નનો જવાબ તમે ડાયરેક્ટ લખી કાઢો, પછી બાકીનું પાછળથી પ્રશ્ન નંબર આપીને લખજો, બરાબર? ચલો લખું. જન્મભૂમિ માત્ર ધરતીનો ટુકડો નથી, જન્મભૂમિ ભાવનાનું અને શ્રદ્ધાનું મહાન તીર્થ છે. જન્મભૂમિ આપણને સત્યમેવ જયતે તથા વસુધૈવ કુટુંબકમની ભાવના શીખવે છે. જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચઢિયાતી છે. જન્મભૂમિનો પ્રેમ અને એનાથી પ્રાપ્ત થતો આનંદ સ્વર્ગ કરતાં પણ મહાન છે, બરાબર? તો આ વાક્યો થઈ ગયા આપણે. હવે પછી આપ્યું છે પુનરાવર્તન બે, જેમાં કયા કયા પ્રશ્નો લખવાના છે નોટમાં એ તમે ટીક કરતા જજો, બરાબર? પુનરાવર્તન પૂરું થાય ને એટલે આપણે ફરીથી રિવિઝન પહેલેથી ચાલુ કરી દઈશું. દ્વિતીય સત્રનો પહેલો પાઠ છે ને ત્યાંથી, બરાબર છે? અહીંયા આપણે આ સુક્તઈ છેલ્લો પાઠ હતો જે આજે પૂરો થઈ જાય છે, બરાબર? પુનરાવર્તન છે જે આજે આપણે પૂરું કરી દઈએ છીએ. જે તમારે હોમવર્કમાં શું શું લખવાનું છે ટીક કરતા જજો. જેમાં પહેલું છે, નીચે આપેલી સુક્તિઓનું લયબદ્ધ પઠન કરો. જેમાં 5 સુક્તિઓ આપેલી છે એ તમારે નોટબુકમાં સરસ અક્ષરોથી લખવાની છે. 2 ભાગ પાડવાના નથી કોઈ, સળંગ લખવાનું છે, બરાબર? પછી પ્રશ્ન નંબર 2 છે, નીચેના ફકરાને સારા અક્ષરે લખો. પ્રશ્ન નંબર 2 કરીને સારા અક્ષરે આ ફકરો તમારે લખવાનો છે. ખ્યાલ આવ્યો દરેકને? ઓકે. પછી છે પ્રશ્ન નંબર 3, બરાબર? તો પ્રશ્ન નંબર 3 જે છે એ તમારે ચોપડીમાં ખાલી એના જે ક્રમ અક્ષર છે સાચા જવાબના એ સામે લખી કાઢો, બરાબર છે? કારણ કે નોટબુકની અંદર આ ચિત્રો આપેલા છે એ દોરવાની જરૂર નહીં તમારે. તો આ પ્રશ્ન ખાલી તમારે ચોપડીમાં કરવાનો છે, નોટમાં કરવાનો નથી. તો એ કરાવી દઈએ આપણે. પહેલું છે, ક વિભાગની અંદર આપેલું છે મોબાઈલ છે એટલે કે જે લેન્ડલાઇનવાળો ફોન છે. પછી છે ફ્રીજ, કમ્પ્યુટર છે, ટીવી છે, પછી છે વિમાન છે અને પંખો છે, જેને સંસ્કૃતમાં આપણે શું કહીશું? ચલો કહો મને. આપણે વિજ્ઞાનશ્ય ચમત્કારા પાઠ ભણ્યા ને એમાં તમને મેં યાદ રાખવાનું કહ્યું હતું આ બધા જે વિજ્ઞાનના સાધનો જે છે એને આપણે સંસ્કૃતમાં શું કહીએ છીએ તમારે યાદ રાખવાનું છે. ચોપડીમાં તમારે સાચો જવાબના આગળ આપેલો ક્રમ અક્ષર લખતા જવાનું, બરાબર? પહેલું છે મોબાઈલ, તો એને આપણે શું કહીએ છીએ? ખ વિભાગમાં જુઓ, ભ્રમણ ભાષા 5 નંબરમાં આપ્યું છે, બરાબર? તો સાચો જવાબ અહીંયા વચ્ચે તમારે લખવાનું આવશે, ભ્રમણ ભાષા. પછી છે બીજું ફ્રીજ, તો ફ્રીજને આપણે શું કહીએ? શીતકમ. પહેલા જ ક્રમમાં આપેલું છે 1 નંબરનો ક્રમ, શીતકમ. ત્રીજું કમ્પ્યુટર, તો કમ્પ્યુટરને આપણે કહીએ છીએ સંગણકમ, બરાબર? 6 ક્રમ પર આપેલું છે, બરાબર છે? પછી છે ટીવી, ટીવીને શું કહીએ છીએ? જો તો દૂરદર્શનમ, બરાબર? 7 નંબરના ક્રમ પર આપેલું છે દૂરદર્શનમ. ઓકે, તો એ લખવાનું છે. પછી છે વિમાનમ, બરાબર? વિમાન આપેલું છે તો વિમાનને કહીશું વિમાનમ. તો બીજા ક્રમ પર આપેલું છે તો 5માની સામે શું આવશે? 2. પછી છે પંખો, વ્યજનમ, બરાબર? તો વ્યજનમ કયા ક્રમ પર છે? 4 નંબરના ક્રમ પર, તો 6ની સામે આવશે 4. કે તો આ રીતે આ જે ત્રીજો પ્રશ્ન ખાલી તમારે ચોપડીમાં કરવાનો છે. પછી છે ચોથો પ્રશ્ન, અને 5મો પ્રશ્ન, બંને એવું આપણે કરવાના નથી. ડાયરેક્ટ આપણે આવીશું 6ઠો પ્રશ્ન. નીચેના વાક્યો વાર્તાના આધારે ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે,
बराबर अँ अपने सात क्रम जो वाक्य आपेला है तो एने कटेना क्रम पर कई रीते गोठवाना जे शीखवाड़ेलू है आवड़े दरेक ने बराबर है। पहला पाठना आधार एने गोठवीशू कि जे पहला बनी गई है घटना आग आना पी बनती घटना एना पी आती जैसे बराबर जी चोपड़ी आधार हसे। तो आ प्रश्न आपने पांचमू प्रकरण है ने योजक तत्र दुर्लभ जे आप चलायो तो कि त्या योजक दुर्लभ है बराबर जेमा ऊँट जे छे बदा जे प्राणियों ने कहे छे अलग अलग अंगों वाँका छे तारू आंग वाँकू छे तारी आ चाँच वाँकी छे पोपट ने कहे छे बराबर तो कूतरा ने कहे छे तारी पूछड़ी वाँकी छे। तो ये पाठ में थी पूछायेलो प्रश्न छे बराबर तो एना जवाब आपणे लखीशुं। हूँ तमने कहूँ छूँ कि कया क्रम तो आम आपने जे सात आपे छे एमां पहेलो क्रम शू आवशे तमारे चोपड़ी में जोतू जवानुं पांचमा प्रकरण में चौथू जे छे ने एक उष्ट्र अस्थि ए पहेलू आवशे एटले एमां आगळ डायरेक्ट तमारे जवाब ज लखी काढवानो अहीं टीक करी दो चोपड़ीनी आगळ पहेलो क्रम एक उष्ट्र अस्थि चार नंबरनू छे ने पहला नंबरमां आवशे। पछी छे उष्ट्र स्वभावे वक्र अस्थि उष्ट्र स्वभावेन वक्र अस्थि ए बीजा नंबरमां आवशे अहीं छे सात नंबरनू बराबर। पछी छे त्रीजामां आवशे एकदा स वने अटती एकदा स वने अटती पांचमा नंबरनू छे ए त्रीजा नंबर में आवशे। चौथू मार्गे कुकुर मिलती ए चार नंबर में आवशे मार्गे कुकुर मिलती एक नंबर में छे ने ए चार नंबर में। पांचमू उष्ट्र कुकुर कथयती तव पृच्छ वक्रम अस्ति बीजा नंबरनू छे ए पांच नंबर में आवशे। छठू कुकुर भसती कुकुर भसती सॉरी कुकुर भसती नहीं कुकुर लज्जा अनुभवती तीजा नंबर नु जे छे ए कया नंबर में आवशे छठा में कुकुर लज्जा अनुभवती के पछी सात नंबर में आवशे उष्ट्र हस्ती अग्रे चलती च छठा नंबरनું છે છેલ્લે સાત નંબરમાં આવશે। ફરી એક વખત બોલું છું સાંભળી લેજો પહેલામાં આવશે એક ઉષ્ટ્ર અસ્થિ બીજું ઉષ્ટ્ર સ્વભાવે વક્ર અસ્થિ ત્રીજું એકદા સહ વને અટતી ચોથું માર્ગી કુકુર મિલતી पांचमू उष्ट्र कुकुर कथयती तव पृच्छम वक्रम अस्ति पची छठू कुकुर लज्जाम अनुभवती छेलू उष्ट्र हसती अग्रे चलती च ओके। तो आ प्रमाणे तमारे एने गोठवाना छे। पची आगलो प्रश्न नंबर सात छे शू छे एमां जो तमारी नोटबुक में विज्ञानस्य चमत्कार पाठ में आता उपकरणों में कोईपण बे उपकरणों चित्रों दौरो मनगमता रंग पूरो जे तमारे लखवानो छे एटले के चित्रों दौरवाना छे नोट में बराबर छे टीक करी लो। प्रश्न नंबर आठ अशुद्ध वाक्यनी सामे खोटानी निशानी करो एटले के जे खोटू वाक्य छे एनी सामे खोटानी निशानी करवानी छे। पहलू छे बालिका गच्छती तो एमा खोटानी निशानी करो। बीजू बालक हसती बालक हसती तो ये खरानी निशानी करो। त्रीजू कुकुर धावंती एमा खोटानी निशानी करो। उष्ट्रा हसती तो ये खोटानी निशानी करो। शृंगाल पृछती तो ये खरानी निशानी। एष दिव्या तो ये खोटानी निशानी। एष विवेक तो ये खरानी निशानी बराबर जेमा आमा दिव्या होय तो एमा एषा आवे अने विवेक जे छे एमा पुल्लिंग में शू आवे एष एटले एष विवेक खरुं छे अने एष दिव्या ए खोटू छे।
पछी छे प्रश्न नंबर 9, नीचे आपेला वाक्योनो संस्कृत मां अनुवाद करो। ऊंटे पोपट ने कयू, तो एमां शुं आवशे? उष्ट्रह सुकह कथयति, पूर्ण विराम। फरी एक वखत, उष्ट्रह सुकह कथयति। बीजू, रस्ता में शियाळ मळ्यू। मार्गे शृंगालह मिलती, मार्गे शृंगालह मिलती। त्रीजू, पोपटनी चाँच वाँके छे। सुकस्य चक्षु वक्रा अस्ति। चौथू, विमान आकाश मार्गे चाले छे। विमानम आकाश मार्गे चलती। पंखो फरे छे। व्यंजन भ्रमण करोति, व्यंजन भ्रमण करोति। पांच, छठू, संकट में मित्रनी परीक्षा थाय छे। आपदी मित्र परीक्षा भवती, आपदी मित्र परीक्षा भवती। ओके, तो आ छ जे वाक्यो छे एनुं संस्कृत तमारे चोपड़ीमां नथी लखवानुं, डायरेक्ट नोटमां लखजो, बराबर छे? ज्ञातव्यम, बराबर, हूँ तमने लखावुं छुं ज्ञातव्यम। पाठनी नीचे जे शब्दो आपेला छे, कारण के परीक्षामां तमने पूछाय छे कि नीचे आपेला संस्कृत शब्दोना गुजराती अर्थ लखो, अथवा तो गुजराती शब्दोना संस्कृत लखो, बराबर, जेमां तमने आमांथी ज पूछातुं होय छे, तो तमारे मोढे करी काढवानुं छे। अहींया छे पितृव्य, जेने कहेवाय काका। मातुलह एटले के मामा। भागिनेयः, तो भाणेज। पितृस्वसेया एटले के फईनी दीकरी। पितृव्या एटले काकी। मातुलानी एटले मामी। भागिनेया एटले भाणी। भातृजाया एटले भाभी। भातृव्य एटले भत्रीजो। मातुलेय एटले मामानो दीकरो। पितृस्वसा एटले के फई। देवरह एटले दियर। भातृव्या एमां लखो भत्रीजी, मातुलेया मामानी दीकरी, पितृस्वसेय एटले के फईनो दीकरो, ननंदा एटले નણંદ। તો આ જ્ઞાતવ્યમ પણ તમારે પુનરાવર્તન પૂરું થઈ જાય બધા પ્રશ્નોના જવાબ, એટલે નીચે સારા અક્ષરોથી બે વખત લખવાનું છે દરેકે, બરાબર, જેથી તમને યાદ રહી જાય। તો આ છે તમારું હોમવર્ક, શું શું આપ્યું છે પુનરાવર્તન બે માંથી જે ટીક કરાય બધા પ્રશ્નો, બરાબર, અને સુક્તયનું ટિપ્પણી અને સ્વાધ્યાય તમારી નોટબુકમાં સારા અક્ષરોથી લખવાનું છે। બીજું, જે સુક્તયની સાથે સાત પંક્તિ છે, બરાબર, એ તમારે સારા અક્ષરોથી નોટમાં બે વખત લખવાનું છે। એવું ના સમજશો ટીચર ક્યાં જોવાના છે, જ્યારે શાળાઓ ખુલશે એટલે હું નોટ માંગીશ તમારા જોડે, ત્યારે બધું જ લખેલું હોવું જોઈએ, નહીતર ફરી ડબલ વખત લખવાનું થશે તમારે। એના કરતાં હોમવર્ક લખી કાઢજો, આવતા વિડીયોમાં હું દરેકને પૂછીશ। તો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રની અંદર આપણે પ્રહેલિકા, વાર્તાલાપ, સુભાષિતાની ધરાગુર્જરી, યોજક તત્ર દુર્લભ, વિજ્ઞાનશ્ય ચમત્કારા અને સુક્તય અને પુનરાવર્તન બે બધું જ પૂરું થઈ ગયું છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો રિવિઝન શરૂ કરવાના છીએ, આવતા વિડીયોથી શરૂઆત કરીશું, બરાબર। બીજી વસ્તુ કે અમુક વિડીયોમાં આપણે વ્યાકરણ પણ જોતા જઈશું થોડું, જ્યારે વર્ગો ચાલુ હતા ત્યારે મેં તમને વિરોધાર્થી શબ્દોને લખાયેલું છે, એમાંથી આગળ જે બાકી છે એ લખાવતા જઈશું, બરાબર। તો એ તમારે ધ્યાન રાખવાનું છે અને વાંચન ઘરે ચાલુ રાખજો। તો વિદ્યાર્થી મિત્રો, આ આગળના વિડીયો જ્યારે આવશે ત્યારે આપણે રિવિઝન ચાલુ કરી દઈશું। આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ, તમને જે હોમવર્ક આપ્યું છે એ કરી કાઢજો।
ઓકે, આગળના વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ કરીશું, ફરીથી એટલે કે રિવિઝન ચાલુ કરી દઈશું. ઓકે. અસ્તુ.